નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ભરૂચ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી સહિત રાજ્યની અન્ય નદીઓમાં સુએજનું ગંદુ પાણી બંધ કરાવવા માટે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જિલ્લાની નગરપાલિકાઓને, જીપીસીબીને તથા રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તાજેતરમાં અપાયેલા ચુકાદાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આપેલ ચુકાદાનું પાલન કરવા અને અપાયેલ મુદત એટલે કે માર્ચ 31, 2020 સુધીના કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું કે નર્મદા નદી સહિત રાજ્યની અને દેશની નદીઓમાં શહેરો અને ગામડાઓનું સુએજ તેમજ ઔદ્યોગિક વસાહતોનું ગંદુ પાણી નદીઓમાં જવાથી નદીઓ પ્રદૂષિત થાય છે, જે હકીકત સરકારની જ વિવિધ એજન્સીઓએ પણ કબૂલ કર્યું છે, જેનાથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થયા અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે. જે બાબતની પર્યાવરણ સુરક્ષા સમિતિની સુપ્રીમમાં થયેલ અરજીના સંદર્ભમાં તારીખ 22, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, જેમાં હયાત સુએજ ટ્રીટમેન્ટની વર્તમાન પદ્ધતિઓમાં બદલાવ કરવા તેમજ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આયોજન માટે હુકમ કરવામાં આવ્યા. એ જ રીતે ઔદ્યોગિક વસાહતો માટે નવા FETP બનાવવા બાબતે દિશાનિર્દેશો આપવામાં આવેલ અને ચુકાદા મુજબ થયેલ કાર્યવાહીનો અને વર્તમાન પરિસ્થિતિનો રિપોર્ટ 31 માર્ચ 2020 સુધીનો કરવામાં આવે છે. નવા હુકમ મુજબ કસૂરવાર નગરપાલિકાઓ કે પંચાયતોને પણ 5 થી 10 લાખ સુધીના દંડનો હુકમ પણ થયેલ છે. 2017ના સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ નિયત સમય મર્યાદામાં ઔદ્યોગિક પ્રદૂષિત પાણી અને શહેરોના સુએજના પ્રદૂષિત પાણીમાં નદીમાં થતા નિકાલને બંધ કરવા માટે તંત્ર દ્વારા યોગ્ય જરૂરી પગલાં લેવામાં આવ્યા ન હોવાનો પણ તેમનો આક્ષેપ કર્યો હતો. હાલમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે 2018માં દેશને 351 નદી પ્રદૂષિત હોવાની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યની 20 નદી પ્રદૂષિત હોવાનું જાહેર કરાયું હતું, જે પૈકી ભરૂચ જિલ્લાની નર્મદા નદી, આમલા ખાડી તેમજ અમરાવતી નદી પણ જાહેર કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી જોવામાં આવ્યું છે કે આપણી આસપાસની નદીઓ, રાજ્યની અને દેશની નદીઓમાં પણ પ્રદૂષણ વધ્યું છે. મુખ્યત્વે ઔદ્યોગિક પ્રદૂષણથી પ્રદૂષિત થઈ છે, પણ તે સાથે સાથે સુએજના જે અનટ્રીટેડ પાણીના લીધે નદીઓમાં જાય છે, તેના લીધે નદીઓનું પ્રદૂષણ વધ્યું છે. અને આ બાબતની લાગતા વળગતા તંત્રને અનેક વખત રજૂ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આ બાબતે પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અને NGT કોર્ટમાં કોર્ટ કાર્યવાહી થઈ હતી. અને તેમાં 2017માં હુકમ થયું હતું કે 3 વર્ષની અંદર નવા STP અને CETP FETPના સ્થાપના કરવાના હુકમો થયા હતા, પરંતુ આપણે જોયું છે કે 3 વર્ષ થયા પછી પણ આજે પણ કેટલી નગરપાલિકાઓમાં અત્યારે STPની પણ સ્થાપના થઈ નથી. કોર્ટે આ બાબતની સખ્ત કાર્યવાહીની સખ્ત નોંધ લીધી છે અને 5 થી 10 લાખ રૂપિયાના દંડ કરવાની પણ જોગવાઈ રાખી છે. અને માર્ચ 2020 સુધીમાં આ બાબતનો સ્ટેટસ રિપોર્ટ એમણે કોર્ટમાં રજૂ કરી દેવાનો છે. જો આ પરિસ્થિતિ નદીઓના ભૂગર્ભ જળ ખરાબ થઈ રહ્યા છે, પર્યાવરણને ગંભીર અસરો થઈ રહી છે, આ બાબતની નોંધ ઉપલી કોર્ટમાં લેવામાં આવી છે અને અમે ગઈકાલે આ બાબતના પત્રો લાગતા વળગતા દરેક તંત્રને કર્યા છે કે જો હવે આમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરતા ખચકાઈશું નહીં. અંકલેશ્વરની રૂબી સ્ક્રેપ માર્કેટમાં રૂબી સ્ટીલ કમ્પાઉન્ડમાંથી મોટા વાહનોનો ભંગાર ભરેલ ટેમ્પા સાથે ભંગારિયાને ભરૂચ SOG પોલીસે ઝડપી પાડી કુલ 1,89,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ SOGની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રૂબી માર્કેટમાં રૂબી સ્ટીલ કમ્પાઉન્ડમાં ભંગાર ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે ટેમ્પામાં તપાસ કરતા તેમાં ટ્રકની ડીઝલ ટાંકીઓ, મોટા વાહનોની ચેસીસની એંગલો તેમજ વાહનોના સ્પેર પાર્ટસનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી આ ભંગારનો જથ્થો રાખનાર અંકલેશ્વરની રોયલ સોસાયટીમાં રહેતા નજબુદ્દીન રફાકત ખાનને આ અંગે પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી 89,000ની કિંમતનો વાહનનો ભંગાર અને 1,00,000નો ટેમ્પો મળી કુલ 1,89,000નો મુદ્દામાલ કબજે કરી આ અંગે SOG પોલીસે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની વૃંદાવન ટાઉનશીપમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી
રોકડ રકમ અને ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ વૃંદાવન ટાઉનશીપમાં રહેતા નરેશ ઠાકોર પટેલ મકાન બંધ કરી પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુશો તોડી અંદર પ્રવેશી કબાટો તોડી સામાન વેરવિખેર કરી રોકડ રકમ અને ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા. આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ શહેર પોલીસને કરતા પોલીસ દોડી આવી. જોકે મકાન માલિક નરેશ પટેલ બહાર ગામથી આવ્યા બાદ જ માલમત્તાની ચોરી અંગે માલુમ પડશે. ભરૂચના ધારાશાસ્ત્રીઓ દ્વારા આજે રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદન પત્રમાં ભારતના બંધારણના મૂળભૂત હક્કો વિરુદ્ધ CAA અને NRCના કાયદા હોવાથી તેને રદ કરવાની માંગણી કરી હતી. આજરોજ ભરૂચના ધારાશાસ્ત્રી એવા પ્રદ્યુમનસિંહ સિંધા, ઇકબાલ વોરા, ફહીમ સૈયદ, સુલેમાન દોલા, ભરતભાઈ પરમાર, અરવિંદ દોરાવાલા, જગદીશ પરમાર, હિરેન ખારવા, રાકેશ ગોહિલ, જેમ્સ જુબેદા સહિતના અસંખ્ય વકીલો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં હાલની સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ CAAનો આ કાયદો એ ભારતના બંધારણમાં અનુચ્છેદ 14, 15, 20, 21ના મૂળભૂત હકો વિરુદ્ધના કાયદો છે. દેશમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જાતિ કે ધર્મ આધારિત અપાયેલ મૂળભૂત હકો વિરુદ્ધનો આ કાયદો છે. ભારતે મહાન બંધારણને પગલે વિશ્વમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. આ કાયદાએ હિન્દુઓમાં વર્ચસ્વવાળા રાષ્ટ્રની વિશાળતાનો નાશ કરતો ફાયદો છે. ધર્મ આધારિત નાગરિકત્વ આપવું બંધારણની વિરુદ્ધ છે. CAA ભારતીય રાષ્ટ્રના ધર્મની ઉપેક્ષતાના ગુણની વિરુદ્ધ છે. માટે આ કાયદાનો વિરોધ અમુ ધારાશાસ્ત્રીઓ કરીએ છીએ અને આનો કાયદો રદ કરવાની માંગણી કરીએ છીએ. ભારતના બંધારણના અનુચ્છેદ 14, 15, 20 અને 21માં જે મૂળભૂત હક્કોની વાત કરવામાં આવેલી છે તે મૂળભૂત હક્કો વિરુદ્ધ CAA અને NRCનો જે હાલની સરકાર કાયદો લાવવા મથી રહી છે તેની વિરુદ્ધ અમો આજરોજ આવેદન પત્ર આપવા માટે આવેલા છે. ભારતીય બંધારણ મુજબ આપણા દેશમાં વસતો દરેક નાગરિક ભારતીય તરીકે હાલમાં ઓળખાય છે. જો આ કાયદો અસ્તિત્વમાં આવ્યો તો આ અહીંયા રહેતો દરેક નાગરિક ભારતીય તરીકે નહીં પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તરીકે જાતિ આધારિત એની ઓળખાણ ઊભી થશે. ભારતનું બંધારણ આજે પણ વિશ્વમાં એક ખૂબ મજબૂત બંધારણ છે અને આ બંધારણની ઓળખ આપણી અંદર રહેલી એકતાને કારણે છે. આ કાયદો જો અસ્તિત્વમાં આવ્યો તો દુનિયા સમક્ષ આપણી એકતા અખંડિત થશે અને દુનિયાની અંદર ભારતનું જે બંધારણ છે તેની મહત્તા ઘટશે. ભારતના કોઈ પણ બંધારણની અંદર જાતિ આધારિત કોઈ પણ વ્યક્તિને મૂલ્યાંકન કરવાનો અધિકાર જ નથી. અહીંયા જે દરેક છે તે ભારતીય જ છે, જેને કારણે અમે આજ રોજ ભેગા મળીને આ કાયદો તાત્કાલિક રહે રદ કરવામાં આવે અને જો ભવિષ્યમાં રદ કરવામાં નહીં આવ્યો તો અમે કાયદાના રક્ષકો અને રદ કરવા માટે આમરણ ઉપવાસ પર ઉતરીશું, રોડ પર ઉતરીશું, અમારાથી જે કંઈ થાય તે તમામ વસ્તુ અમે કરીશું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આગામી 29 ડિસેમ્બર 2019 રવિવારના રોજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ દ્વારા જિલ્લાભરની વિધવા બહેનોનું સંમેલન યોજાશે, જે બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ નર્મદા જિલ્લા સમિતિ અને ભરૂચ જિલ્લાની વિધવા બહેનોના સક્રિય પ્રયત્નોથી 2018ના વર્ષમાં ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અને ગામ વિસ્તારમાં 1000 જેટલા વિદ્વાન સંમેલનો કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 2018 પણ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનું વિધવા બહેનોના વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં 25,000 કરતાં પણ વધુ બહેનોએ ભાગ લીધો. ગુજરાત સરકારે વિધવા સહાય યોજના અડચણરૂપ મુદ્દાઓને દૂર કરવા માટે સકારાત્મક નિર્ણય કર્યો, જેમાં 18 વર્ષથી મોટી ઉંમરના દીકરો દીકરી હોય તો પણ વિધવા સહાય આપી ઉપરાંત જમીન, મકાન, અન્ય મિલકતમાં પણ વિધવા બહેનોના નામ હોય તો પણ સહાય ચૂકવવી. જે વિધવા બહેનોની ઉંમર 60 વર્ષથી ઉપર હોય તેવી વિધવા સહાય બંધ થતી હતી તે પણ આજીવન ચાલુ રાખવાના ગુજરાત સરકાર દ્વારા કેથોલિક નિર્ણય લેવામાં આવ્યા, જે ખરેખર આવકારદાયક અને વિધવા બહેનો માટે આશીર્વાદરૂપ છે. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા આગામી સંમેલનમાં ભેગા થઈ સરકારને અપીલ કરવામાં આવી કે પેઢી નિમું અને આવકની મર્યાદા કાઢી રજૂઆત સરકારશ્રીને ધ્યાને મૂકાશે. વિધવા બહેનોનું સોગંદનામું કરવાની જટિલ પ્રક્રિયા દૂર કરે તો બહેનોને થતી મુશ્કેલી ઓછી થશે અને આર્થિક ફાયદો થાય. તદુપરાંત 250ની જગ્યાએ ₹3,000 વિધવા બહેનોને માસિક પેન્શન નક્કી કરવા સરકાર જાહેરાત કરે જેવા મુદ્દાઓને લઈ એક સંમેલનનું આયોજન હિતરક્ષક સમિતિ દ્વારા
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ કરવામાં આવ્યું. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના અધ્યક્ષ ખુમાનસિંહ વાસીએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને જણાવ્યું હતું. 80% બહેનો વિધવા બહેનો હતી ને એમણે અર્થ જે ઊંચો કર્યો તો કે પોતાના પતિ દારૂ પીવાથી મૃત્યુ પામ્યો છે એ રીતના અર્થ ઊંચો કર્યો હતો. મેં દારૂ કેવો છે મેં ચાખ્યો નથી, પણ હું એવું માનું છું કે દારૂબંધી સરકારે છૂટી કરી દેવી જોઈએ, હું આજે પણ માનું છું. અને દારૂબંધી છૂટી કરવામાં અત્યારે હવે પ્રશ્ન કરે છે એટલે હું તમને કહું, આપણે હવે દારૂબંધી પાછળનો એંગલ જ બદલાઈ ગયો છે. આપણો પહેલાં એવું હતું સરકારનો એંગલ ને ગાંધીવાદી ને મોરારજી દેસાઈનો એંગલ એવો હતો કે ભાઈ દારૂ પીવાથી યુવાધન આપણું બરબાદ થાય છે એને બચાવવા માટે દારૂબંધી લાવો. હવે દારૂબંધી પાછળનો રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી અને દમણ એના હું માઠિયા શબ્દો પ્રયોગ ના કરું પણ લીકર રાજાઓ જે ખરા ને બધા એમને માટે ગુજરાત દારૂબંધી એ આશીર્વાદરૂપ થઈ ગયું છે એમના માટે. આજે જો તમે દારૂબંધી સરકાર લાવે ને તો કદાચ એ લોકો તોફાન ગુજરાતમાં કરાવે કે આ ખોટું લાવે, કારણ કે સૌથી વધારે કમાણી આ લોકોને થાય છે અને સબ સ્ટાન્ડર્ડ માલ આપણા ગુજરાતમાં વેચાય છે. એ લોકો જે બોટલો આવે છે ને આપણા ગુજરાતમાં સબ સ્ટાન્ડર્ડ માલ છે. અને કમનસીબ એ છે કે અત્યારે મેં જે જાણ્યું છે તે પ્રમાણે છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની તમામ બોર્ડરો આરટીઓથી તો છૂટી થઈ ગઈ પણ પોલીસનું પણ ત્યાંથી ઉઠાવી લેવામાં આવી છે. પોલીસની જે ચેકપોસ્ટ હતી ને એ પણ ઉઠાવી લીધી. એટલે આ લોકોને તો હવે ઘી કેળા થઈ ગયા છે. દારૂની ટ્રકોની ટ્રકો ગુજરાતમાં આવશે અને તે પણ સબ સ્ટાન્ડર્ડ માલ, સારો માલ નહીં. પણ બીજી વાત દુઃખની એ છે કે જે દારૂ કેવી રીતે બને છે તેનું અમે ચેક કર્યું છે. ગામડાની અંદર દારૂ જે બને છે એ યુરિયાથી બને છે, ત્યાર પછી પાવર જે આવે ને બેટરીના સેલ એનાથી એ કરે છે. હવે મેં સાંભળેલી વાત છે, જોયું નથી, પણ ગરોળી આવે છે ને આપણા ઘરોમાં એ ગરોળીનો પણ ઉપયોગ થાય છે. એના કરતા મને એક આદિવાસીએ એવું કીધું કે સાહેબ અમારના કોતરોમાં છે ને બધા છોકરાને બોલાવે તો શું કરાવે, તો બધા કે પેશાબ કરો જલ્દી હાથો પકડાઈ જાય. આ પ્રકારનો કેમિકલ યુક્ત દારૂને કારણે અત્યારે યુવાધન સમગ્ર ગુજરાતમાં, જે યુવાધન આપણા દેશમાં 65% યુવાધન દેશનું છે ને, તો ગુજરાતનું 65% મૂકીએ, એ યુવાધન અત્યારે દારૂમાં અને નશામાં ચકનાચૂર છે ને પોતાની જિંદગી વેડફી રહ્યા છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડી શહેર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના તાડફળિયામાં રહેતો અને મૂળ યુપીનો તેમજ નવી નગરીમાં એક ટેલરની દુકાનમાં નોકરી કરતો સાહિલ નુરાદી બાલદીન શાહ 2014 વર્ષમાં 20 ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાની અને પિરામણ નાકા પાસેથી પસાર થવાનો હોવાની બાતમી ભરૂચ એલસીબી પોલીસને મળતા પિરામણ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન સાહિલ શાહ આવતા તેને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે તેને અટકાયત કરી પોલીસને હવાલે કર્યા હતા. અંકલેશ્વર પાસેના નશરણ હાઈવે પર ગુલશન હોટલ સામે ગત તારીખ 19મીના રોજ રોડ ક્રોસ કરી રહેલી મહિલાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટેમાં લેતા મહિલાનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની અંસાર માર્કેટમાં રહેતી અને મૂળ યુપીની આશરે 45 વર્ષીય લાલમણીબેન સુખદેવ યાદવ ગત તારીખ 19મીના રોજ સાંજના અરસામાં હાઈવે ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં લાલમણીબેન યાદવનું આજરોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ અંગેની અજણ શહેર પોલીસને જાણ કરાતા પોલીસ દોડી આવી લાલમણી યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 5મા તબક્કાનો વોર્ડ નંબર 2, 3 અને 8નો સેવા સેતુ કાર્યક્રમનું નોબરિયા સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની સેવાઓ સ્થળ ઉપર મળી રહે તે હેતુસર રાજ્ય સરકારે સેવા સેતુના 5મા તબક્કાના આયોજનના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2, 3 અને 8 માટે નોબરિયા સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, વોર્ડના સભ્ય પ્રદીપ પટેલ, કલ્પેશ તેલવાલા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય સભામાં શાળાઓ મર્જના વિરોધમાં ઠરાવ પસાર કરાયો હતો. વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ લીલાબેન રામચતુરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં મળી, જેમાં ગુજરાત સરકાર દ્વારા શાળાઓ મર્જ કરવાની જાહેરાત કરી, જેના વિરોધમાં પ્રાથમિક શાળાઓ બંધન કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો અને પ્રાથમિક શિક્ષણમાં જે હાજરીથી પાસ કરી દેવામાં આવે છે જે હવે પછી એક ધોરણમાંથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ બાબતે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામ ખાતેના બિલ્ડરનું ફાર્મ હાઉસની જમીન પડાવી લેવાનું, 4 ઇસમો દ્વારા કાવતરું રચી રૂપિયા 3.5 કરોડમાં જમીનનો સોદો કરીને બાનાખત કરી રૂપિયા 50 લાખના 7 ચેક જમીન માલિકને આપીને વિશ્વાસમાં લીધા હતા, પરંતુ સાટાખત કરીને તેઓ હાથ ઉછીને રૂપિયા 3.5 કરોડ લીધા હોવાનું જણાવી છેતરપિંડી કરતા બિલ્ડરે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચના મક્તમપુરમાં બોરભાટા બેટ ખાતે રહેતા અનિલ અંબાલાલભાઈ પટેલ ન સિવિલ કોન્ટ્રાક્ટર તેમજ ખેડૂત છે. તેઓની અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામની સર્વે નંબર 223 ખાતે ફાર્મ હાઉસ આવેલું છે. જોકે તેઓએ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેમને ફાર્મ હાઉસ વેચવા માટે કાઢ્યું હતું અને અમદાવાદના જમીન દલાલ અમિતભાઈ નામના ઇસમનો ફોન આવ્યો હતો અને ફાર્મ હાઉસની જમીનનો સોદો કરવા માટે જણાવ્યું હતું. અનિલ પટેલની જમીન દલાલ અમિત સાથે થયેલ વાતચીત બાદ અમિત તેમની સાથે 37 રસિકભાઈ બારધા, રોહિત ભગવાનભાઈ કરકર, અતુલ હમીરભાઈ ભારાઈ તથા અન્ય ઇસમોને લઈને કાંસિયા ગામના ફાર્મ હાઉસ ખાતે આવ્યા હતા અને રૂપિયા 3.5 કરોડના જમીનનો સોદો કર્યો હતો અને તારીખ 16/7/2019 રોજ અનિલભાઈને જમીનના સોદા સામે રૂપિયા 50 લાખના 7 ચેક આપ્યા હતા અને કબજા વગરનો રજીસ્ટર બાનાખાત તૈયાર કર્યો હતો અને તારીખ 18/7/2019 રોજ જમીનના પૈસા આપીને ચેક પરત લઈ જવા માટે જણાવ્યું હતું. વધુમાં ભેજા બાજુએ અનિલભાઈને જણાવ્યું કે જમીનમાં રૂપિયા વધુ બતાવીએ તો ટેક્સ વધુ ભરવો પડે તેમ જણાવીને જંત્રી મુજબ કિંમત 16,12,000 કબજા વગરના સાતા ખતમાં લખેલ હતી અને સમજૂતી કરારમાં રોહિત કરકરે અનિલભાઈને તેઓની પાસેથી રૂપિયા 3.5 કરોડ હાથ ઉછીના લીધા હોવાનું બતાવીને તેમને વધુ ટેક્સના રૂપિયા ભરવા ન પડે તેમ નક્કી કર્યું. જોકે સમય મર્યાદામાં જમીનના રૂપિયા તેઓએ ન ચૂકવતા અનિલભાઈએ ઉઘરાણી શરૂ કરી અને બીજા બાજુએ તેઓએ રૂપિયા 3.5 કરોડ હાથ ઉછીના લીધા હોવાનું રટણ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો અને તેઓએ આપેલ ચેકની પણ ખરાઈ કરતા તેમના બેંક ખાતામાં પૂરતું બેલેન્સ પણ ન હોવાનું માલુમ પડ્યું હતું. આખરે આ સોદામાં અનિલભાઈ સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગે શહેર પોલીસ મથકમાં અમિતભાઈ, જૂનાગઢના 37 રસિકભાઈ બારધા, સુરત 84ના રોહિત ભગવાનભાઈ કરકર, જૂનાગઢના અતુલ હમીરભાઈ ભારાઈ તથા અન્ય ઇસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. तो आ हता आज ना समाचार. आवती कले नवा समाचारों ने नवी घटनाओं साथे अपना समक्ष फरी उपस्थित थईशु. त्यां सुधी रजा आपशो. नमस्कार.